અમારા ગામની ઘટના, ખેડૂતની હત્યા, 6 રાઉન્ડ ફાયરિંગ. આ ઘટના આંગલધરા ગામમાં ઘટી હતી. ફોટોમાં જોવા મળતા આ યુવકની હત્યા કરી દેવામાં આવી હતી. 6 રાઉન્ડ ફાયરિંગ કરીને ખેડૂતને પતાવી દેવામાં આવ્યો હતો. 5 દિવસ પહેલા સામે આવેલી આ ઘટનાને કારણે પૂરા શહેરમાં ચકચાર મચી ગઈ છે. કારણ કે જેની હત્યા કરી દેવામાં આવી હતી તે બહુ સાદો અને સામાન્ય માણસ હતો. તેને કોઈની સાથે માથાકૂટ ન હતી, તેમ છતાં પણ તેની હત્યા કરી દેવામાં આવી છે. નામ સંજયસિંહ દિલીપસિંહ દેસાઈ, રહેવાસી આંગલધરા, ધંધો ખેતી. આ રાજપૂત યુવકની હત્યા થતા પૂરો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. પૂરા મામલે પોલીસને જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ તેજ કરી હતી. 5 દિવસ બાદ હત્યાનો ભેદ ખુલ્યો. પ્રેમી માટે પત્નીએ કરાવી હત્યા, હત્યાનો ભેદ ખુલ્યો, આરોપીની ધરપકડ. ગત 9 તારીખના રોજ મહુવાના આંગલધારા ગામે થયેલી ખેડૂતની હત્યાનો ભેદ જિલ્લા LCB એ ઉકેલી નાખ્યો છે. પત્નીએ જ પ્રેમી પાસેથી કરાવી નાખી હતી પતિની હત્યા. 10 લાખમાં આપી હતી પતિની હત્યા કરવાની સુપારી. કબૂલાતમાં બીજા અનેક સનસનીખેજ ખુલાસા પણ થયા છે. મૃતકની પત્ની અન્ય એક યુવક સાથે પ્રેમ સંબંધ ધરાવતી હતી. પ્રેમી પંખીડા જલસા કરવા માંગતા હતા, પરંતુ મૃતકનો પતિ તેના પ્રેમ સંબંધનો દુશ્મન હતો. આ માટે પત્ની, તેના પ્રેમી અને ભાડુઆત માણસોની મદદ લઈને સંજયની હત્યા કરી નાખવામાં આવી. પતિની હત્યા માટે 10 લાખની સુપારી આપી, 6 રાઉન્ડ ફાયરિંગ કરીને હત્યાને અંજામ. મહુવાના આંગલધરા ગામે રહેતા અને આંગલધરા વેબ્રિજના માલિક 36 વર્ષીય રાજપૂત યુવાન સંજયસિંહ દિલીપસિંહ દેસાઈની ગત 9 જૂને 6 રાઉન્ડ ફાયરિંગ કરી હત્યા કરવાના પ્રકરણમાં પત્ની કૃપાએ જ હત્યા કરાવી હોવાનું સામે આવ્યું છે. ઘરમાં ભાડુઆત તરીકે રહેતા પ્રેમી કાનસિંહ ઉર્ફે કાંતિ અને અન્ય યુવકની મદદથી 10 લાખની સોપારી આપી રાજસ્થાનના શાર્પ શૂટર પાસે હત્યા કરાવી હોવાનું પોલીસે પર્દાફાશ કરતા હત્યાના પ્રકરણનો ભેદ ઉકેલાયો છે. પોલીસે મૃતકની પત્ની સહિત 4ની ધરપકડ કરી છે. 1 વોન્ટેડ છે. તપાસમાં કૃપા અને ભાડુઆત કાનસિંહ ઉર્ફે કાંતિ પુરોહિત વચ્ચે છેલ્લા 8 વર્ષથી અનૈતિક સંબંધ હતા, જે અંગેની જાણ તેમના પતિને થઈ જતા મારી નાખવાનો પ્લાન બનાવ્યો. આ રીતે ભેદ ઉકેલાયો. હત્યા માટે કોની કોની મદદ લીધી? પોલીસે મૃતક સંજયસિંહનો મોબાઈલ ચેક કરતા તેમાંથી પરિવાર વચ્ચેના ઝઘડાના અનેક ઓડિયો રેકોર્ડિંગ મળી આવ્યા. રેકોર્ડિંગમાં કાંતિ અને શ્રવણના નામનો પણ ઉલ્લેખ થતા પોલીસે કાંતિ અને શ્રવણના તમામ ફોન નંબરની કોલ ડિટેલ અને ટાવર લોકેશન કઢાવી તપાસ શરૂ કરી હતી, જેમાં બંનેની કોલ ડિટેલમાંથી રાજસ્થાનનો શંકાસ્પદ નંબર મળી આવ્યો. બંનેની અવારનવાર વાત થતી હતી, જે નંબર હનુમાનસિંહનો હતો અને હત્યા થઈ તેના 3 દિવસ પહેલાથી તે ગુજરાતમાં હતો. સંજયની હત્યાનો પ્લાન આ રીતે ઘડાયો. સંજયસિંહ દેસાઈની પત્ની કૃપાને તેમના ઘરમાં ભાડુઆત તરીકે રહેતા કાનસિંહ ઉર્ફે કાંતિ રાજપુરોહિત સાથે અનૈતિક સંબંધ હતા, જેની ગંધ સંજયસિંહને 1 વર્ષ પહેલા આવી ગઈ હતી અને બંનેને એપ્રિલ માસમાં ફોન પર વાત કરતા સંજયસિંહે પકડી પણ પાડ્યા હતા. ત્યારથી કાનસિંહને સંજયસિંહ મારી નાખશે તેવો ભય હતો, તેથી તે રાજસ્થાન જતો રહ્યો હતો. સંજયસિંહ ન રહે તો જ કાંતિ અને કૃપા મળી શકે તેમ વિચારી બંનેએ સંજયસિંહને મારી નાખવાનો પ્લાન બનાવ્યો. સંજયસિંહના જમીન હિસ્સા બાબતે કૌટુંબિક તકરાર ચાલતી હતી, જે સમાજ અને ગામ જાણતું હતું, જેથી હત્યાનો આરોપ બનેવી પર મૂકવાનો પ્લાન પણ બનાવ્યો. પરંતુ પોલીસની તપાસમાં સત્ય સામે આવી ગયું છે અને આરોપીને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો છે. હત્યાની સુપારી 10 લાખમાં અપાઈ હતી. કાનસિંહે અનાવલ રહેતા મિત્ર શ્રવણને આ જણાવ્યું હતું. સંજયની હત્યા કરવા અંગે શ્રવણ તેમના ફોઈના છોકરા રાજસ્થાનના હનુમાનસિંહને 10 લાખમાં સોપારી આપવામાં આવી. 5 લાખ રોકડા આપ્યા હતા. રાજસ્થાનના હનુમાનસિંહ અને પહાડસિંહ રાજસ્થાનથી સ્કોર્પિયો લઈને કાનસિંહ સાથે અંગલધરા ગામે આવ્યા હતા. બાદમાં જતા પણ રહ્યા. સંજયસિંહની હત્યાનું પૂર્વ આયોજિત કાવતરું રચી 4 જૂન 2019ના રોજ હનુમાનસિંહ અને પહાડસિંહ રાજસ્થાનથી પિસ્તોલ લઈ સ્કોર્પિયોમાં આવ્યા હતા. શ્રવણે બંનેને ઉનાઈથી પલ્સરની વ્યવસ્થા કરી આપી અને ગત 8 જૂને રાત્રે ઉનાઈથી આવી સંજયસિંહની ગોળી મારી હત્યા કરી પરત રાજસ્થાન ગયા હતા. એમને જે આ
મરણ વિનારની પત્ની કૃપા અને જેની અનૈતિક સંબંધો હતા તે કાંતિ બે જણાએ નક્કી કરેલ અને પ્રથમ 5 લાખ રૂપિયા ચૂકવવામાં આવેલ હતા અને બીજા 5 લાખ રૂપિયા આ સંજય મરણ મરી જાય એના પછી જે એની કોઈ વીમા પોલિસી પાકે તેમાંથી 5 લાખ આપવાના હતા. શૂટર હનુમાન 2 હત્યા કરી ચૂક્યો છે. મુખ્ય આરોપી શૂટર હનુમાનસિંહ રીઢો આરોપી છે. રાજસ્થાનમાં 2 હત્યા અને 1 હત્યાના પ્રયાસના ગુનામાં સંડોવાયેલો છે. હાલ જામીન પર છે, જ્યારે તેની સાથે રહેતો શ્રવણ પણ ગુનાની દુનિયાનો કિંગ છે. જ્યારે પોલીસ આરોપીની ધરપકડ કરશે ત્યારે વધુ વિગત સામે આવશે. સંદીપ વસાવા, VTV ન્યૂઝ.